જામનગરમાં સુભાષ બ્રિજ પર હિટ એન્ડ રન અકસ્માતનો ભોગ બને ડોક્ટર તૃષાબેન શૈલેષભાઈ મહેતાને હેમરેજ થઈ જતા તેમને બ્રેન ડેડ જાહેર કરાયા હતા, જેને પગલે મહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પીડિતના પતિ શૈલેષભાઈ તથા પરિવારજનોએ તૃષાબેનના અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે, જે માટે અમદાવાદથી ડોક્ટરોની સ્પેશિયલ ટીમ જામનગર આવી છે. સુમેર ક્લબ રોડ પર આવેલ યુનિક હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાના નિરીક્ષણમાં ઓપરેશન કરવામાં આવશે. પીડિતના કિડની, લીવર, આંખ અને ચામડીનું દાન કરવામાં આવશે. ગ્રીન કોરિડોર વડે દાન થયેલ અંગોને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી અમદાવાદ લઈ જવામાં આવશે. પીડિતના 5 વર્ષના બાળકે માતાની છત્રીય છાયા ગુમાવી દીધી છે. આ કરુણાંતિકામાં મહેતા પરિવારનો પીડિતના અંગદાનનો નિર્ણય પરોપકારના ઉત્તમ ઉદાહરણ રૂપ છે. મારે આજે મીડિયા સમક્ષ વાત રજૂ કરવી છે કે મારા ધર્મપત્ની ડૉક્ટર તૃષાબેન મહેતા 18/10/2022 મંગળવારના રોજ, કે એનું ડેઈલી રૂટીન કામ છે કે જે 4 થી 4:30 વચ્ચે મારા સન વિવાનને ટ્યુશનમાંથી લેવા માટે જાય છે, તો 18/10/2022 મંગળવારના સાંજે 4 થી 4:30 વચ્ચે વિક્ટોરિયા બ્રિજથી શ્રી મંદિરે એમને લેવા ગયા હતા, ત્યારે પાછળથી એમના ઉપર કોઈપણ કારવાળા પૂર ઝડપે આવી બેફિકરાઈપૂર્વક ગાડી ચલાવી અને તેમને હવામાં ઉડાડી બોનેટથી ઉડાડી દીધા, અને આજે એમને બ્રેઇન હેમરેજ થઈ ગયું છે અને આજે મારી વચ્ચે નથી રહ્યા. મારો કહેવાનો મતલબ સરકારને અને પોલીસ તંત્રને એ બાબતનો છે કે આવા કોઈ લોકો હોય કે જે બેફિકરાઈપૂર્વક આવી રીતના વાહન ચલાવે છે, ઘણા બધા લોકોના ઘરેથી ઘણા બધા પેરેન્ટ્સ ચાહે ચિલ્ડ્રનની નીકળતા હોય, તો મારી સરકારને એવી નમ્ર વિનંતી છે કે આજે અમે મારા વાઇફ કોઈ ચૂકાજી પણ અમે કોઈ બીજા વ્યક્તિને પણ કામ આવી શકે તો અમે એના શરીરના જે કંઈ બી અંગો છે એ બી અમે અત્યારે દાન કરીએ છીએ, કે જેથી કરીને કોઈ નવી બે જિંદગીને કોઈ આ અંગ મળે તો એની નવી જિંદગી ચાલુ થાય. અમે જો આવું કરતા હોય તો મારી સરકારને અને પોલીસ તંત્રને એવી નમ્ર વિનંતી છે કે આવા કોઈ જે તત્વો છે કે જે ફાસ્ટ ગાડી ચલાવે છે બેફિકરાઈપૂર્વક, એને કડકમાં કડક સજા થાય અને સમાજની અંદર એવું ઉદાહરણ બેસાડે કે કોઈ પણ વ્યક્તિ આવી રીતના ફાસ્ટ ગાડી ચલાવે તો એને યાદ હોવું જોઈએ કે આવો ભૂતકાળમાં એક કેસ જામનગરમાં બનેલો કે જેની કડકમાં કડક સજા મળે છે. હું એવી આશા રાખું છું કે આવું ન થાય કોઈ બીજા પરિવાર સાથે, તો સરકાર અને પોલીસ તંત્ર જે કોઈ વ્યક્તિ આ ગાડી ચલાવતું હોય એને કડકમાં કડક સજા રાખે, કોઈ પણ સે શરમ રાખ્યા વગર, અને કુદરતના ખોફથી આ વ્યક્તિને જે કોઈ હોય એને સજા આકરી મળે, જેથી કરીને કોઈ બીજી વ્યક્તિ આવું વિચારે. શૈલેષભાઈ, ક્યાં ક્યાં ઓર્ગનનું ડોનેશન? ઓર્ગનના ડોનેશનમાં સર 2 આંખ, 2 કિડની, 1 લીવર અને ચામડીનું ડોનેશન મારા ધર્મપત્નીનું જે કંઈ બી હતું એ અમે આજે અમારા પરિવારે બધાએ સંયુક્ત નિર્ણય લઈ અને અમે આજે આ દઈએ છીએ, જેથી કરીને કોઈ બીજા વ્યક્તિને મળે તો એનું જીવન છે એ ધબકતું રહે ને એને આ મળે તો એનું જીવન આગળ વધે.